સંતરામપુર તાલુકો સંપૂર્ણપણે વરસાદ આધારિત જીવતો હોય છે અને અહીંના ખેડૂતો વરસાદી ખેતી ઉપર નિર્ભર રહે છે ત્યારે પાછો ઉતરો વરસાદ ખેંચાતા જગતનો દાંત હાલ ભારે ચિંતામાં મુકાયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં પાછોતરો વરસાદ ખેંચાતા જગતના તાતની ચિંતામાં વધારો થવા પામ્યો છે. સંતરામપુર તાલુકો સંપૂર્ણપણે વરસાદ આધારે જીવતો હોય છે અને અહીંના ખેડૂતો વરસાદી ખેતી ઉપર નિર્ભર હોય છે. છેલ્લા 20 દિવસ ઉપર વીતવા છતાં વરસાદના કોઈ ચિહ્નો ન જોવાતા ધરતીપુત્રો વરસાદની રાહ જોઈને કલ્પાંત કરી રહ્યા છે અને તેઓનું કહેવું છે કે સમયસર વરસાદ નહીં વરસે તો આવનારા દિવસોમાં જીવન જીવવું મુશ્કેલ થઈ પડશે. સંતરામપુર તાલુકો ડુંગરાળ પરિસ્થિતિ વાળો છે અને અહીંની નદી તળાવો કૂવામાં પાણીના તળ ઊંડા ઉતરી જવાથી પાણી પીવા માટે પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સિંચાઈ માટે પાણી મેળવવું ખેડૂતો માટે કેટલું દુષ્કર થઈ પડ્યું છે તે તો સ્થળ ઉપર જોવામાં આવે તો જ ખબર પડે. ઉલ્લેખનીય છે કે કડાણા ડેમ નજીક હોવા છતાં વિસ્તારના આદિવાસી ખેડૂતોને પીવાનું કે સિંચાઈ માટેનું પાણી મળતું નથી તે પ્રવર્તમાન સરકારની દેન છે. હજુ પણ વરસાદી વાતાવરણની રાહ જોવાય છે અને જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો છે કે ભલે ચોમાસું ખેતી નિષ્ફળ જાય પણ આવનારા દિવસોમાં પાણી આવક થતા શિયાળુ અને ઉનાળાની ખેતી અને પીવાના પાણીની સુવિધાઓ તો થઈ જશે ને તેવો વિચારો સાથે મીટ માંડીને ધરતીપુત્રો બેઠા છે. હવે જોવું એ રહ્યું કે સમયાંતરે વરસાદ આવે તો સારું, નહીતર આવનારા દિવસોમાં દુષ્કાળના ડાકલા વાગવાના શરૂ થઈ જાય તો નવાઈ નહીં, તે તો આવનારો સમય જ બતાવશે. ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો છે, એ ખેડૂતો એ આ ધરતીના તાજ છે, ખેડૂત પુત્રો છે. પણ સમય અંદરે આ વર્ષે વરસાદ ચોમાસાની શરૂઆત સારી થઈ, પણ સમય સંજોગ એવા ઉભા થયા કે પાછલો વરસાદ થયા પછી ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર, મોંઘા ભાગના બિયારણ અને મોંઘા ભાવની ખેર ખાતર કરીને ખેતી કરી. તેમ છતાં અત્યારે વરસાદ ખેંચાતા વરસાદ બિલકુલ ઓછો પડવાને લીધે અત્યારે ખેતી નિષ્ફળ જઈ રહી છે. ખેતી નિષ્ફળ જઈ રહી છે એટલે દેશની અંદર આ એક મોટું ખાદ દેખાશે અને ખાદ દેખાશે એટલે ખેડૂતો દુઃખી થશે. ખેડૂતો દુઃખી થશે તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે અને ખેડૂતો આત્મહત્યા કરશે તો આ સૃષ્ટિના જીવો આ રીતે નાશ થતા જશે. અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર.